नमस्कार विद्यार्थी मित्रों, ओळखाण पड़ी के नहीं? आगळना लेक्चर में आपणे गणित नी अंदर सरवाळानी वात करी थी। आजे आपणे एना दाखला जे छे ए गणवाना छे, प्रेक्टिस करवानी छे अने तमारे पछी होमवर्क करवानो छे। तो आगळना लेक्चर में आपणे वात करी थी कि पूर्णांक संख्याना सरवाळा एना माटेना नियमो जोया हता। फरीथी ए नियमोने रिविजन करी लईए एकवार કે નિયમ શું હતા? તો કે ચાર વાત આપણે કરી હતી કે પહેલી વાત એવી કરી હતી કે એક સંખ્યા જે છે એ ધન હોય અને બીજી સંખ્યા પણ ધન હોય તો એનો સરવાળો જે છે એ હંમેશા ધન થાય, એનો સરવાળો જે છે એ હંમેશા ધન થાય। બીજો નિયમમાં વાત કરી હતી કે પહેલી સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો એનો સરવાળો જે છે કે ધન પણ થઈ શકે અથવા ઋણ પણ થાય। ત્રીજી વાત એવી કરી હતી કે પહેલી સંખ્યા જે છે ઋણ હોય અને બીજી સંખ્યા જે છે ધન હોય તો એનો સરવાળો જે છે એ પણ ધન પણ થઈ શકે અથવા ઋણ પણ થાય। અને છેલ્લી વાત કરી હતી ચોથી કે પહેલી સંખ્યા જે છે ઋણ હોય અને બીજી સંખ્યા પણ ઋણ હોય તો એનો સરવાળો હંમેશા ઋણ થાય। આ ચાર નિયમો જે છે એ ઉદાહરણ સહિત આપણે આગળના લેક્ચરમાં જોયા હતા કે બંને સંખ્યા ધન હોય તો એનો સરવાળો હંમેશા ધન થાય, બંને સંખ્યા ઋણ હોય તો એનો સરવાળો હંમેશા ઋણ થાય, અને એક ધન હોય ને એક ઋણ હોય એમાં પ્રથમ ધન હોય અને બીજી ઋણ હોય અથવા પ્રથમ ઋણ હોય અને બીજી ધન હોય તો ત્યારે સરવાળો જે છે ધન પણ થઈ શકે અથવા ઋણ પણ થઈ શકે। આ વાત આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી। તો હવે આપણે એના જે દાખલા જે છે જોઈએ, હું પ્રેક્ટિસ કરીએ તો ચાલ પડે। મેં અહીંયા 15 દાખલાની રકમ જે છે લખીને રાખી છે તો આપણે આનો સરવાળો કરીએ। તો દાખલા તરીકે પહેલો દાખલો જે છે અહીંયા 47 + 51 નિયમનો ઉપયોગ કરીએ, મેં અહીંયા 1 થી 5માં બંને સંખ્યા 1 થી 4માં બંને સંખ્યાઓ ધન લખી, અહીંયા જો 47 પણ ધન છે અને 51 પણ ધન છે તો આપણે ખ્યાલ છે કે આનો સરવાળો કેવો થવાનો, ધન। અને સરવાળો જે છે આપણે શીખ્યા છે નાના ધોરણની અંદર સરવાળો કરીએ કે 7 + 1 = 8, 4 + 5 = 4 અને 5 કેટલા થાય કે 9, તો આનો જવાબ મળશે 98। બીજો દાખલો જે છે એના પછીનો 88 + 39 39, તો અહીંયા પણ આપણે સરવાળો કરીએ તો 8 અને 9 કેટલા થાય તો કે 8 અને 8 = 16, 16 + 1 = 17 એટલે 8 અને 9 = 17, તો 8 અને 9 = 17 એટલે 17 નો અહીંયા આવશે સાચો, વધી પડશે ઉપર 1, તો 8 અને 1 = 9 અને 9 અને 3 કેટલા થાય તો કે 12, તો આનો જવાબ મળશે 127। એના પછી આગળ વાત કરીએ ત્રીજો દાખલો જે છે અહીંયા 205 + 316 તો આપણે આ સરવાળો કરીએ તો અહીંથી 5 અને 6 કેટલા થાય તો 11 નો અહીંયા આવશે એકડો, ઉપર વધી પડશે અહીં 1 + 0 + 1 એટલે 1 અને 1 કેટલા થાય તો કે 2, અને હવે અહીંયા 2 + 3 એટલે 5, તો આનો જવાબ મળશે 521। એના પછી ચોથા દાખલાની વાત કરીએ, ચોથો દાખલો જે છે 3270 + 1587, તો આ સરવાળો આપણે કરીએ 0 + 7 = 7, 7 + 8 7 અને 8 થાય 15, તો 15 નો અહીંયા 5 ઉપર વધી પડશે 1, હવે 2 ને 1 = 3, 3 અને 5 = 8, આનો સરવાળો કરીએ તો 3 અને 1 = 4, તો આ તેનો જવાબ બરાબર છે। તો આ ક્રમ મેં 1 થી 4 જે દાખલામાં લખ્યા છે એમાં બંને ધન સંખ્યાઓ લખી છે, બંને ધન સંખ્યાઓ છે, બંને ધન સંખ્યાનો સરવાળો કેવો થાય છે ધન, એટલે આ નિયમ પર આપણે દાખલા જે છે દેખાય છે કે બંને ધન હોય તો સરવાળો ધન થાય, સરવાળો કરતા તો આપણે આવે છે। હવે
હવે નિયમ બીજો જે છે બીજો અને ત્રીજો એનો ઉપયોગ થાય એવા દાખલા છે 5 થી લઈ અને 12 સુધીના તો પાંચમો દાખલો જે છે આપણે જોઈએ કે 87 - 39 અને પછીનો જે પાંચમો દાખલો છે કે 87 - 39 આના સરવાળો કરો બરાબર છે તો અહીંયા આપણે વાત કરી હતી કે એક ધન સંખ્યા હોય અને એક ઋણ હોય તો કે સરવાળો ધન પર થઈ શકે અને ઋણ પર થઈ શકે પણ કોની ઉપર આધાર રાખે તો કે સંખ્યા ઉપર આધાર રાખે તો અહીંયા આપણે મોટામાંથી નાના બાદ કરવાના છે તો અહીંયા મોટામાંથી નાના બાદ કરું કે 87 - 39 બાદ કરવા છે અને અહીંયા પહેલા આપણે કરશું 7 - 9 બાદ પણ 7 - 9 બાદ થશે નહીં એટલે આપણે અહીંથી એક 10 લઈએ તો અહીંયા આવશે આ 10 લીધો મેં તો આ કેટલા થઈ ગયા 10 અને 7 17 10 અને 7 17 હવે 17 માંથી 9 જાય 17 માંથી 9 બાદ કરી શકાય તો 17 માંથી 9 જાય તો અહીંયા આવશે 8 અને અહીંયા જે 10 લઈ લીધો તો અહીંયા 8 ની જગ્યાએ કેટલા થઈ જતો કે 7 તો હવે 7 માંથી 3 બાદ કરીએ 7 માંથી કેટલા બાદ કરીએ 3 તો એનો જવાબ મળશે અહીંયા 7 માંથી 3 જાય તો 4 એટલે કે આ જે જવાબ પડે છે કેટલા મળશે તો કે 48 - 48 હવે નિશાની જોવાની છે નિશાની પ્લસ હશે કે માઈનસ તો આ બંનેમાં જોવાનો 87 - 39 આવાની મોટું કોણ તો કે મોટા 27 27 ની નિશાની કેવી ખ્યાલ કરે કઈ નથી તો પ્લસ બરાબર છે 27 કેવા છે તો કે ધન છે તો આ જવાબ કેવો મળે ધન એટલે આનો જવાબ થાય 48 કે 87 - 39 એટલે કેટલા થાય 87 - 39 એટલે 48 એના પછી આગળ છઠ્ઠો દાખલો જે છે શું છે તો કે -13 - 19 -13 - 19 હવે અહીંયા જ્યારે સરવાળો કરીએ આપણે -13 - 19 ત્યારે આપણે જોવાનું કે મોટું કોણ કારણ કે એક ધન છે ને એક ઋણ છે મોટું કોણ તો કે 19 મોટા 13 - 19 મોટા છે તો મોટામાંથી નાના બાદ કરવાનું મોટામાંથી નાના બાદ કરીએ આપણે 19 માંથી 13 તો અહીંયા 9 માંથી 3 જાય તો 9 માંથી 3 જાય તો 6 1 માંથી 1 જાય તો 0 એટલે કોઈ જરૂર નથી તો જવાબ કયો 6 અહીંયા મળશે 6 પછી આપણે નિશાની જોવાની નિશાની પ્લસ હશે કે માઇનસ તો કે નિશાની કેમ ખબર પડશે અમારી મોટું કોણ મોટા છે 19 બરાબર છે તો 19 માં નિશાની કેવી છે તો પ્લસ તો જવાબમાં પણ નિશાની કેવી હશે પ્લસ એટલે આનો જવાબ મળશે આપણને 6 એના પછી આગળ 7મો દાખલો 37 - -58 37 - -58 બરાબર છે તો આપણે પહેલા નિશાની વગર સંખ્યાઓને ધ્યાનમાં લઈએ એક છે 37 ને એક છે 58 હું સાઈનમાં લખું કે 37 અને 58 એક છે 37 ને બીજા છે 58 તો આ મોટું કોણ છે તો મોટા 58 છે હવે મોટામાંથી નાના બાદ કરીએ બરાબર છે 8 માંથી 7 જઈ તો 1 5 માંથી 3 જઈ તો 2 બરાબર છે 21 જવાબ મળ્યો પણ હવે મોટા આંકડાની નિશાની આ બંનેમાંથી મોટો આંકડો કયો હતો તો મોટો આંકડો તો 58 હતા એની નિશાની કેવી છે એની નિશાની માઇનસ છે તો જવાબ પણ શું આવશે માઇનસ એટલે કે આનો જે આપણે સરવાળો કરશું તો આનો જવાબ મળશે -21 બરાબર છે આ પ્રકારના દાખલા આપણે સાહેબા રકમાની પહેલા ગણતરી કરી લઈએ પછી જવાબ આપીએ બરાબર એના પછી દાખલા નંબર 8 કે એમાં શું છે કે 8મા દાખલાની અંદર -78 - 43 -78 - 43 બરાબર છે તો આપણે કીધું હમણાં એ પ્રમાણે સાહેબોમાં લખી રાખ્યું કે 78 નિશાની વગર અને 43 એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે મોટામાંથી પેલા નાના બાદ કરવાના તો મોટા કોણ છે તો મોટા 78 છે નાના કોણ છે નાના 43 છે બાદ કરીએ તો 8 માંથી 3 જાય તો આવે 5 7 માંથી 4 બાદ કરશું કેટલા મળશે 3 તો જવાબ મળ્યો 35 પણ હવે ધન આવશે કે ઋણ આવશે એ નક્કી કરવા માટે આપણે શું જોવાનું તો મોટો આંકડો કયો છે તો 78 મોટા છે એની નિશાની કેવી છે અહીંયા એની નિશાની માઇનસ છે તો જવાબ કેવો મળે -35 એટલે આનો જવાબ જે મળશે -35 એટલે આ છે દાખલા નંબર 8 એના પછી આપણે વાત કરીએ 9મો દાખલો
કે નવમા દાખલામાં શું છે તો કે માઈનસ સોરી પ્લસ 473 વત્તા માઈનસ 105 આ સરવાળો કેટલો થાય તો બે સંખ્યાઓ કઈ કઈ છે 473 અને 105 તો આપણે લખીએ 473 અને 105 એક ધન છે ને એક ઋણ છે એટલે મોટામાંથી નાના બાદ કરીએ મોટા છે 473 નાના છે 105 તો બાદ કરીએ તો અહીંયા બાદબાકી કરશું એટલે 3 માંથી 5 બાદ નહીં થાય 3 માંથી 5 બાદ થશે ને એટલે 10 કો લઈ લેવો અહીં તો અહીંયા આવશે 10 આ 7 તો અહીંયા કેટલા થઈ જાય 6 હવે આ 10 કો લઈ લેવા 10 અને 3 કેટલા થયા 13 13 માંથી 5 બાદ કરો 13 માંથી 5 બાદ થઈ શકે 13 માંથી 5 બાદ થાય તો આવશે 8 અહીંયા 7 ની બદલે 10 કો લેવાય ગયો એટલે 6 છે તો 6 માંથી 0 જાય એટલે 6 અને 4 માંથી 1 જાય તો 3 એટલે જવાબ કેટલો મળ્યો 368 હવે પ્લસ આવશે કે માઈનસ એટલે કે ધન આવશે કે ઋણ તો એના માટે નક્કી કરવાનો મોટા આંકડાની નિશાની મોટો આંકડો કોણ છે 473 મોટા છે એની નિશાની કેવી છે ધન તો આનો જવાબ આવશે અહીંયા પ્લસ માં એટલે જવાબ મળશે કેટલો એટલે 368 આ કેનો જવાબ એના પછી આગળ 10મા દાખલાની વાત કરીએ તો 10મો દાખલો જે છે માઈનસ 650 વત્તા 250 આ સરવાળો આપણે કરવો છે માઈનસ 650 વત્તા 250 તો પહેલા બંને સંખ્યાઓ લખી નાખીએ 650 અને 250 મોટા કોણ છે 650 નાના કોણ છે 250 તો 650 માંથી પેલા 250 માં બાદ કરો તો 0 માંથી 0 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 6 માંથી 2 જાય તો કેટલા આવશે 4 જવાબ મળ્યો કેટલો 400 હવે ધન છે કે ઋણ છે કેમ નક્કી થાય સંખ્યાઓ કઈ કે મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા તો 650 છે તો 650 ની નિશાની કેવી છે માઈનસ તો આનો જવાબ કેટલો મળ્યો માઈનસ 400 એટલે આ જવાબ આવશે માઈનસ 400 એના પછી આગળ દાખલા નંબર 11 4320 વત્તા માઇનસ 1210 બરાબર છે આ સરવાળો આપણે કરવો છે તો અહીંયા જે બંને કિંમતો છે એમાંથી એક ધન છે ને એક ઋણ છે તો આપણે લખી નાખીએ પેલા કે મોટો આંકડો કોણ છે તો મોટા છે 4320 મોટા છે 4320 નાના કોણ છે તો 1210 1210 હવે મોટામાંથી નાનાને બાદ કરી નાખો તો 0 માંથી 0 જાય તો 0 2 માંથી 1 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 4 માંથી 1 જાય તો 3 બરાબર છે જવાબ મળ્યો 3110 પણ હવે આપણે નિશાની જોવા છે નિશાની પ્લસ આવશે કે માઈનસ તો મોટા આંકડાની નિશાની મોટા આંકડો તો અહીં 4320 છે એ મોટા છે એટલે એની નિશાની કેવી છે પ્લસ તો આનો જવાબ પણ આવશે પ્લસ કેટલો જવાબ મળ્યો 3110 બરાબર છે આ જવાબનો જવાબ એના પછી આગળ 12મો દાખલો જોઈએ તો 12મા દાખલામાં શું છે તો કે 2827 વત્તા માઇનસ 3723 બરાબર છે તો આ સરવાળો મારે કરવો છે તો આ સરવાળા માટે હવે અહીંયા આપણે મોટા અને નાના બંને સંખ્યા લઈએ તો મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે તો કે 3723 જે છે એ મોટા છે અને 2827 છે એ નાના છે 3723 અથવા તો આપણે જેને કહીએ કે 3723 આ મોટા છે અને નાના કોણ છે તો 2827 હવે મારે મોટામાંથી નાનાને બાદ કરવાના છે તો હું અહીં બાદબાકી કરું 7 3 માંથી 7 જાય નહીં તો 10 કો લઈ લઈએ અહીંયા અહીંથી 10 કો લઈએ એટલે અહીંયા આવશે 10 આ 2 હતા અહીંયા કેટલા થઈ જાય 1 બરાબર સમજજો 10 અને 3 કેટલા થયા 13 હવે 13 માંથી 7 બાદ કરીએ 13 માંથી કેટલા બાદ કરીએ 7 તો 13 માંથી 7 બાદ થાય તો કેટલા વધશે તો કે 6 અહીંયા મળશે 6
45 4745 प्लस माइनस 3250 तो आनो सरवाळो केटलो थाय तो के पहला डायरेक्ट सरवाळो कर नाखे 5 0 એટલે 5 4 5 એટલે 9 7 2 એટલે પણ 9 4 એટલે 3 કેટલા થાય તો કે 7 બરાબર છે તો 7995 પણ નિશાન આગળ કેવી આવશે માઈનસ કારણ કે બંને માઈનસ છે બરાબર છે તો આપણે જે આજના દિવસમાં દાખલો ગણ્યા એટલે જોયા કે એની અંદર શું છે તો આ ચારેય આ છેલ્લા જે મે ત્રણ દાખલા લેગા એમાં બંને માઈનસ છે એટલે બંને ઋણ છે જો બંને ઋણ હોય તો સરવાળો કેવો થાય છે નો તો કે ઋણ થાય છે બરાબર એટલે આજના દિવસમાં જે આપણે 15 દાખલા ગણ્યા છે એમાં બંને ધન હોયની વાત થઈ ગઈ છે એક ધન અને એક ઋણ હોય એના દાખલા પણ આપણે ગણ્યા છે અને બંને ઋણ હોય તો એના દાખલા પણ આપણે અહીંયા ગણેલા છે આ જે ગણેલા દાખલા છે તમારે ફરીથી વ્યવસ્થિત ગણવાના છે અને હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે આજ પ્રમાણેના દાખલા બીજા દિવસે આ મે 15 ગણેવા હવે બીજા આપણે 30 એક દાખલા હોમવર્કમાં આપશું બરાબર છે હોમવર્ક જે છે આપણે એક પેજની અંદર બધું લખી દાખલા લખી અને એનો ફોટો પાડીને આપણે મોકલી દેશું એટલે તમારે ગણીને પાછા મોકલવાના છે બરાબર છે એટલે આ ચાર નિયમો પરના દાખલા આપણે જોઈ ગયા હવે તમારે હોમવર્ક જે છે આપણે મને મોકલી આપવાનું છે તો હોમવર્ક જે છે એ તમે કરશો અને જો કોઈને પણ પ્રશ્ન હોય આનો કે ખ્યાલ ના પડે બરાબર કોઈ દાખલાની અંદર ખ્યાલ ના પડે તો ગણિત માટે આપણે આગળ વિડિયો ક્લિપ આમ તો મોકલેલી છે દરેક શિક્ષકનો મોબાઈલ નંબર પણ હું મારો મોબાઈલ નંબર છે અહીં લખી દઉં છું કે કોઈ પણ જાતના દાખલાની અંદર જો પ્રશ્ન હોય તમારે તો મારા નંબર છે 97240 1821 બરાબર કે તમે આ નંબર ઉપર કોલ કરીને અથવા તો WhatsApp દ્વારા તમે મોકલશો તો હું તમને એનો જવાબ જે છે અથવા તો એનું સોલ્યુશન જે છે કરી આપીશ બરાબર તો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો જરાય મૂંઝવણની જરૂર નથી તમે ગણિતના કોઈ પણ પ્રશ્ન માટે મારો કોન્ટેક્ટ જે છે કરી શકો છો તો હવે હું જે છે એ તમને હોમવર્ક પહોંચાડી દઈશ WhatsApp નંબર જે છે એની અંદર હોમવર્ક તમને મળી જશે તમારે સામે એ દાખલા ગણી અને પાછા તે દિવસે સાંજના સવારે આપણે લેક્ચર અપલોડ કરતા હતા સવારે લેક્ચર અપલોડ થઈ જાય એટલે તે દિવસમાં સાંજ સુધીમાં તમારે હોમવર્ક જે છે મોકલી દેવાનું રહેશે આજે આપણે અહીં સુધી રાખશું અને તમે પ્રેક્ટિસ કરશો પછી આગળના લેક્ચરની અંદર આપણે ગુણાકાર માટેના નિયમો જે છે એની વાત કરશું અને પછી આગળ વધશું ધન્યવાદ